નમસ્તે મિત્રો, મારા YouTube ચેનલ અલકા સોરઠિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવીશું બટેટાની ચિપ્સનું શાક. આ શાક આપણે પંજાબી સ્ટાઇલથી બનાવશું. બાળકોને તો આ શાક ખૂબ જ પસંદ પડે છે, તો ચાલો બનાવી હેલ્ધી અને ટેસ્ટી એવું ફિંગર ચિપ્સનું શાક. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઇક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો બનાવીએ ચિપ્સનું શાક. ચિપ્સનું શાક બનાવવા માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. ઓઇલ ઇનફ ગરમ થાય એટલે સૌ પ્રથમ હું એડ કરું છું 1/2 ટીસ્પૂન જીરું. સાથે સરસ ફ્લેવર આપવા માટે હું લઉં છું 1 ઇંચ જેટલો તજનો ટુકડો. જીરું બ્રાઉનિશ થતા જ એડ કરીશું ધાણા. મેં અહીંયા આખા ધાણા તેલ છે જેને હાથથી ક્રશ કરીને એડ કરું છું. ધાણા મેં લીધા છે 1/2 ટેબલસ્પૂન. આ રેસીપી હું કિડ્સના ટેસ્ટને ધ્યાનમાં રાખીને બનાવું છું, જેથી મેં અહીંયા આખા ધાણા લીધેલ છે, જે આ સબ્જીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધાણા તેમજ જીરું હલકા બ્રાઉનિશ થતા હું એડ કરું છું આદુ, મરચા તેમજ લસણની પેસ્ટ. ત્રીસેક સેકન્ડ બાદ હું એડ કરું છું 1/2 કપ કાંદાની પ્યુરી. હવે સ્ટોવની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું, કાંદાને સારી રીતે ચડવા દઈએ. સાથે જ હું એડ કરું છું મીઠું, જે મેં લીધું છે 1/4 ટેબલસ્પૂન. બરાબર મિક્સ કરી અને કાંદાની પ્યુરીને સારી રીતે ચડવા દઈએ. આપણી કાંદાની પેસ્ટ લાઇટ બ્રાઉન દેખાય છે, તેમજ સાઈડમાં તેલ પણ છૂટું પડતું જોઈ શકાય છે. તો હવે હું એડ કરું છું 1/2 ટીસ્પૂન હળદર પાવડર. મેં અહીંયા હળદર પાવડરની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી લીધેલ છે, કારણ કે આ સબ્જીને મારે ગ્રીનિશ લુક આપવો છે. બરાબર મિક્સ થઈ ગયા બાદ હું એડ કરું છું પાલક તેમજ કોથમીરની પેસ્ટ. આ પેસ્ટ બનાવવા માટે મેં 1/4 કપ જેટલા બારીક સમારેલા કોથમીર યુઝ કરેલ છે, બાકીના પાલક. પાલકને મેં 4 મિનિટ્સ માટે પાણીમાં ઉકાળી લીધેલ છે. આ પ્રોસેસ કરવાથી પાલકમાં જે બેડ ટેસ્ટ અને સ્મેલ આવે છે તે આવતા નથી. આ પાલકનો ગ્રીન કલર જળવાઈ રહે તે માટે મેં બાફતી વખતે પાલક સાથે 1/2 ટીસ્પૂન મીઠું તેમજ ચપટી ખાંડ એડ કરેલ છે, જેથી કલર તો સરસ જળવાઈ રહે સાથે ટેસ્ટ પણ સરસ આવે છે. પંજાબી ટેસ્ટ આપવા માટે હું એડ કરું છું કિચન કિંગ મસાલો, જે મેં 1/2 ટેબલસ્પૂન લીધેલ છે, જેમાંથી અડધો અત્યારે એડ કરી અડધો લાસ્ટમાં એડ કરીશું. સારી રીતે મિક્સ કરીએ. લીડ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈએ, જેથી આપણી પાલક સરસ રીતે ચડી જાય. 3-1 મિનિટ બાદ ચેક કરીએ. પાલકને આપણે પહેલા પણ બાફેલ છે, માટે પાલકને ચડતા વધુ ટાઈમ નહીં લાગે. હવે હું એડ કરું છું પાણી. પાલક બાફતી વખતે જે વચ્ચેનું પાણી છે તે જ પાણી હું એડ કરું છું. હું અહીંયા કુલ 200 ml જેટલું પાણી એડ કરું છું. ફરી થોડી વાર માટે ચડવા દઈએ. જો ડ્રાય સબ્જી રાખવું હોય તો પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. મેં અહીંયા સિઝનિંગ માટે 2 ટેબલસ્પૂન કુકિંગ ઓઇલ લીધેલ છે, પરંતુ કુકિંગ ઓઇલના ઓપ્શનમાં અડધું ઘી અને અડધું તેલ પણ લઈ શકાય, તેમજ બટર પણ લઈ શકાય. ઘી તેમજ બટર યુઝ કરવાથી આ સબ્જી વધુ હેલ્ધી તેમજ ટેસ્ટી બને છે. આપણે એડ કરેલ પાણી સરસ રીતે મિક્સ થઈ અને ઉકળી ગયેલ છે, તેમજ ઉપરની સાઈડ પર તેલ પણ છૂટું પડતું દેખાય છે. તો હવે હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું, બાકીનો કિચન કિંગ મસાલો તેમજ 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ. આ સમયે જો સબ્જીમાં સ્વીટનેસ પસંદ હોય તો 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ પણ નાખી શકાય. હું અહીંયા ખાંડ એડ કરતી નથી. લાસ્ટમાં હું એડ કરું છું બટેટાની ચિપ્સ. આ રેસીપી બનાવવા માટે કુલ 150 ગ્રામ બટેટા લીધા છે, જેને છાલ ઉતારી અને ચિપ્સ બનાવીને શેલો ફ્રાય કરી લીધેલ છે. ડીપ ફ્રાય કરીને પણ આ રેસીપી બનાવી શકાય. લીડ ઢાંકીને 2-3 મિનિટ માટે ચડવા દઈએ, જેથી ચિપ્સ સાથે સિઝનિંગનો સ્વાદ સરસ રીતે બેસી જાય. લીડ ખોલીને ચેક કરીએ. શાકની ઉપર આપણે એડ કરેલું તેલ સાફ જોઈ શકાય છે.
મતલબ આપણી સબ્જી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે હું સ્ટોવની ફ્લેમ ઓફ કરી દઉં છું. તો મિત્રો, તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી પંજાબી સ્ટાઇલથી બનાવેલું બટેટાની ચિપ્સનું શાક, જે ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકોને તો આ શાક ખૂબ જ ભાવે છે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, અને મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપણા ગ્રુપ્સમાં શેર કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.